હું બન્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર આણંદથી મળી રહ્યા છો. રાજ્યના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પૂર્વે એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટર માટે ગુજરાતના લોજિસ્ટિક સ્ટ્રેન્થનોનો લાભ વિષય પર આણંદમાં અમૂલના સરદાર વલ્લભભાઈ પટેલ ઓડિટોરિયમ ખાતે યોજાયેલ પ્રી વાઇબ્રન્ટ સેમિનાર કૃષિમંત્રી શ્રી રાઘવજી પટેલ, સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા અને કૃષિ રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં ખુલ્લો મૂકવામાં આવ્યો. આ સેમિનારમાં એગ્રો ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં મૂડીરોકાણ માટે કુલ 55 સમજૂતી કરાર પૈકી 7 સમજૂતી કરાર મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા. આ પ્રસંગે કેન્દ્ર પુરસ્કૃત મોબાઈલ વેટરનરી યુનિટનું મંત્રી શ્રી રાઘવજી પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે ગુજરાત સમગ્ર દેશનું મહત્વપૂર્ણ ઔદ્યોગિક રાજ્ય છે. ગુજરાત વૈશ્વિક રોકાણકારો માટે પસંદગીનું રાજ્ય બન્યું છે. ત્યારે એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં થનાર મૂડીરોકાણ ખેડૂતોના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે છે અને સુરક્ષા પૂરી પાડવાનું મહત્વનું યોગદાન આપશે. કાર્યક્રમ હતો કેવી રીતના હવે 20 વર્ષે આ કાર્યક્રમને જોઈ રહ્યા છો? જાન્યુઆરી 2024માં ગુજરાત વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ યોજાનાર છે, એની પૂર્વ તૈયારી રૂપે એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ યુનિટો માટેનો આ પ્રી વાઇબ્રન્ટ સમિટ 2023નો આજનો આ કાર્યક્રમ હતો. આજના કાર્યક્રમમાં સેમિનાર, પ્રદર્શન અને MOU એમ ત્રણ વિભાગમાં આજનો આ કાર્યક્રમ સામેલ છે. આ ક્ષેત્રમાં ઉદ્યોગકારોને જરૂરી માર્ગદર્શન મળી રહે, એના પ્રશ્નો હોય તો એ પ્રશ્નોની સમજ પણ અમારું વહીવટીતંત્ર મેળવી શકે અને વધુમાં વધુ MOU થાય અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કલ્પના હતી અને એને એ કલ્પનાથી ગુજરાતમાં આ ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ શરૂ કર્યો હતો 2003માં. ત્યારે ગુજરાતને ઔદ્યોગિક ક્ષેત્રે દેશમાં નંબર વન બનાવવાનું એને સપનું હતું. એ સપનું આજે પૂર્ણ થયું છે અને દુનિયામાં ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે નંબર વન બને એ દિશામાં અમારા સન્માનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આજે નરેન્દ્રભાઈના સ્વપ્નને આગળ ધપાવવા માટે આ વાઇબ્રન્ટ સમિટના કાર્યક્રમો કરી રહી છે. સાહેબ, ઓર્ગેનિક ફૂડ અને જે પ્રમાણે હવે મિલેટ્સ અને એને જે વિશ્વ સ્તરે સ્વીકૃતિ મળી રહી છે, કેવી રીતના જોવો છો ઇન્ડિયન માર્કેટમાં કેવું મૂકવું છે? ઓર્ગેનિક ફૂડને પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દુનિયાભરમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના કારણે ઉત્પન્ન થતા અનાજ, ફળ ફળાદી અને શાકભાજીઓ પ્રત્યે હવે લોકોને એના એમાંથી બહાર નીકળી અને પ્રાકૃતિક રીતે ઉત્પન્ન થતા જે અનાજો, શાકભાજી, ફળ ફળાદી જે ખાવાનું વલણ જે લોકોનું વધ્યું છે એ જોતા હું માનું છું ત્યાં સુધી આ ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે અને એને લગતા આનુષંગિક ઉદ્યોગો પણ ખૂબ વિકાસ પામશે એવી મારી દ્રઢ માન્યતા છે અને સરકાર પણ આ દિશામાં મિલેટ સહિતના ધાન્યને પ્રોત્સાહન મળે, એને વધુ વાવેતર ખેડૂતો કરતા થાય, એની ઉત્પાદિત જણસીઓના જુદા જુદા એગ્રો પ્રોસેસિંગ થઈ અને વેલ્યુ એડિશનમાં પરિવર્તન પામે એના માટે પણ રાજ્ય સરકાર પૂરા પ્રયત્નો કરી રહી છે.